આણંદ શહેરમાં સલાટિયા રોડ પર આલ્ફા મિશનની પાસે રેલવે ટ્રેક નજીક સવારે સૂકા ઘાસમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી, જેને લઈને આણંદ અને વલ્લભ વિદ્યાનગરના 4 ફાયર ફાઈટર્સ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવામાં આવી હતી. આણંદ શહેરમાં સલાટિયા રોડ પર આવેલા આલ્ફા મિશનની પાછળ રેલવે ટ્રેકની બાજુની ગટરમાં ઉગી નીકળેલા સૂકા ઘાસમાં સવારે કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી, જેને લઈને અફરાતફરી જોવા મળી હતી. ઘાસ સૂકું હોવાના કારણે આગ ઝડપથી પ્રસરતા આ બનાવ અંગે આણંદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના મુખત્યારભાઈ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ વધુ પ્રસરે તે પ્રસરતા વલ્લભ વિદ્યાનગરથી પણ ફાયર ફાઈટર મંગાવવામાં આવતા 4 જેટલા ફાયર ફાઈટરની મદદથી ફાયરમેન સહદેવ રાઠોડ, મહેન્દ્ર રાઠોડ, અવિનાશ તેમજ મુન્નાભાઈ સહિતનાઓએ સતત પાણીનો મારો ચલાવીને અંદાજે 3 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. સદભાગ્ય આગને કારણે કોઈ નુકસાન થયું નથી. સવારે 9:10 વાગે રેલવેમાંથી ફોન આવેલ કે સલાટિયા ફાટકની બાજુ આલ્ફા સ્કૂલની પાછળ રેલવેની ટ્રેકની નજીક આગ લાગેલી હતી, જે ભયંકર આગ હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડ આવી અને અમે સંતોષકારક આગ